ટપલી નથી મારી બરાબર બરાબર છતાં મને તારી ટપલી વાગી બરાબર બરાબર હવે મેં તને ટપલી નથી મારી છતાં મારી ટપલી તને વાગી બરાબર બરાબર હવે એનો મતલબ એ થયો કે અહીં કોઈ છે જે આપણને ટપલીઓ મારે છે હા એ બરાબર ચાલ ચાલ આપણે શોધીએ ચાલ એક કામ કર તું આ બાજુ જો હું આ બાજુ જોઉં હા બરાબર ચાલ તારા ભાઈ છોકા બોલ ભાઈ માકા આ બાજુ તો કોઈ નથી આ બાજુ પણ કોઈ નથી તે બરાબર જોયું ને હા હા મેં બરાબર જોઈ લીધું આ બાજુ કોઈ નથી પણ તે બરાબર જોયું છે ને હા મેં બરાબર જોયું આ બાજુ પણ કોઈ નથી જાવા દે બધી માથાકૂટ ચાલ આપણે શાંતિથી બેસીએ તો બેસો મકલા આ તો ગામના છોકરા આપણને ગભરાવી પડ્યા ઉભા રહો તમારી જાતના ઉભા રહો આ તો તમે નહીં છોડું ઉભા રહો ભાગી ગયા બદમાશો મારા બેટા આપણને મારી ભાગી ગયા છે અમારા હાથમાં છો તો વગર સબત ધોઈ નાખીશું હા માન શાંતિથી બેઠા હતા ત્યાં બદમાશો આવી ગયા ચાલ આપણે શાંતિથી બેસીએ તું પાછો આવી ગયો અરે અરે પણ અમારી વાત તો સાંભળો અમારા હાથમાં આવશો તો વગર સાબુએ ધોઈ નાખીશું અને ચટણી બનાવી દઈશું હા અરે અરે પણ અમારે તમને ગીત સંભળાવવું છે અચ્છા અચ્છા ગીત સંભળાવવું છે તો સંભળાવો અમે બધા ભેગા થઈને સંભળાવીએ ઓહો ભેગા થઈને સંભળાવો હું બધાને બોલાવી લઉં ઓહો બોલાવી લઉં મકલા 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 રહેવા દે બધી માથાકૂટ આપણે કાય ગીત ફીત સાંભળવા ભાઈ છોકા આ મોફતમાં ગીત સાંભળવા મળે છે તો સાંભળી લઈએ જવા દે તારે ગીત ફીત સાંભળવા હોય મફતમાં તો સાંભળ છક્કા મક્કા ચાઉ ચાઉ અડધી રોટલી ખાઉ ખાઉ છક્કા મક્કા ચાઉ ચાઉ અડધી રોટલી ખાઉ ખાઉ છક્કા મક્કા ચાઉ ચાઉ અડધી રોટલી ખાઉ ખાઉ રોટી મોટી મોટી છે છક્કાને માથે છોટી છે મકો ભાઈ છે તાળ્યો માથું મોટો ભાર્યો ગામનો કૂવો ઊંડો છે મકાને માથે મુંડો છે છક્કા મક્કા ચાઉ ચાઉ અડધી રોટલી ખાઉ ખાઉ છક્કા મક્કા ચાઉ ચાઉ અડધી રોટલી ખાઉ ખાઉ છક્કા મક્કા ચાઉ ચાઉ અડધી રોટલી ખાઉ ખાઉ ઉભા રહો તમારી જાતના ઉભા રહો આ તો તમને નહીં છોડું ઉભા રહો તમે ભાગો તો સાના બદમાશો અમારા હાથમાં છો તો વગર સાબુ ધોઈ નાખીશું હા મારી માઈ ચટણી બનાવી દઈશું હા તારે 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 બહુ મફતના ગીતો સાંભળતા નહીં તો સાંભળો છકાને માથે ચોટી ને મકાને માથે મૂંડો ભાઈ જોકા મને થોડી ખબર હતી કે આ ગામના બધા છોકરા આપણને ચીડવશે સારું 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 મકા રોવાનું બંધ કર ચાલ મન શાંતિથી બેઠા હતા
ત્યાં બદમાશ આવી ગયા. ચાલ આપણે શાંતિથી બેસીએ. મારા બેટાઓ ભાગી સાને જાવ છો? હાથમાં તો ધોઈ નાખીશ. હા ભાઈ ચકા. બોલ ભાઈ મકા. આ ગામના છોકરાઓ આપણને બહુ હેરાન કરે છે નહીં? હા બસ જ્યારે ત્યારે ચીડવા જ કરે છે. ત્રાસ ત્રાસ થઈ ગયો છે. ભાઈ છકા, આપણે એક કામ કરીએ. આપણા બાપા કહેતા હતા કે જે ગામમાં આપણું માન ના હોય એ ગામમાં આપણે ના રહેવું. આ ગામમાં આપણું માન નથી, આપણે આ ગામ છોડીને દૂર દૂર જતા રહીએ. મકા, તારી વાત તો 100% સાચી છે, પણ એક કામ કરીએ, સુકન કરી લઈએ. કયા સુકન? આંગળીયા સુકાન. જો હું બે આંગળી ઊંચી કરીશ, એક આંગળી ગામ છોડીને જવાની છે અને બીજી આંગળી નહીં જવાની છે. તો તું જવાની આંગળી પકડીશ તો આપણે ગામ છોડીને જતા રહીશું, અને જો નહીં જવાની આંગળી પકડીશ તો આપણે અહીં રહેવું પડશે. ચાલ ચાલ હું બે આંગળી ઊંચી કરું. લે એ છકાભાઈ, સુકાનમાં શું આવ્યું? તારું કપાળ આવ્યું સુકાનમાં. કા 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 બોલે છે? અરે મકલા મુંડા, મેં કઈ ધાર્યું જ નહોતું. હદ તેરે કી છકલે કી, તો પેલા ધારી લે પછી બે આંગળી ઊંચી કર. લે લે પકડ એક આંગળી. બરાબર ધારી લીધું છે ને? હા હા બરાબર ધારી લીધું છે. તું એક આંગળી પકડ ને. પછી કેતની કે ધારવાનું બાકી છે? ના 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 ધાર્યું છે, બસ પકડ એક આંગળી. કઈ આંગળી પકડું? ડાબી પકડું કે જમણી બાજુની? 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 ડાબી કે જમણી? એ છકાભાઈ, સુકનમાં શું આવ્યું? આનંદ આનંદ થઈ ગયો, આનંદ આનંદ થઈ ગયો. શું આવ્યું મકલા? તે ગામ છોડીને જવાની આંગળી પકડી. હશ, હવે આપણે બદમાશ છોકરાને ત્રાસમાંથી છૂટીશું. પણ એ છકાભાઈ, આપણે આ ગામ છોડીને ક્યાં જઈશું? દૂર દૂર કઈ બીજે ગામ જ્યાં બદમાશ છોકરાઓ ના હોય. તો ચાલ ઝટ આપણે ઘેર જઈએ, આપણો સામાન બાંધી અને નીકળી જઈએ. અરે મકલા મુંડા, તારામાં તો કઈ અકલનો છાંટો નથી. કા 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 કાઉ બોલે છે? અરે મકલા મુંડા, જો આપણે આ દિવસના અજવાળામાં પોટલા લઈને ભાગી જઈએ ને, તો ગામ લોકોને ખબર પડી જાય અને આપણી આબરૂ જાય. તો પછી આપણે શું કરવાનું? કરવાનું શું? રાત પડે એની રાહ જોવાની. રાત પડે એટલે ભાગી જઈશું.
રાજ છે આપણા બાપની.